नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। हूँ सुधीर सर, मारी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। बाळको, रीत नंबर त्रण जेना दाखलानी आजे आपणे वात करवानी छे। प्रश्न नंबर त्रण, दाखला नंबर पांच, चोपड़ी में पाना नंबर 31 जुओ। मेहता ने पंडिया करता चार गणो અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। વર્ષના અંતે પેઢીનો નફો 87,500 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો। બાળકો, અગાઉના લેક્ચરમાં રાજકુમાર શર્માવાળો દાખલો આપણે ગણેલો અને આગળનો ચોથો દાખલો, જેમાં તમને 15:10:9 પ્રમાણ આપેલું હતું અને 68,000 નફાની વેચણી કરવાની હતી। અહીંયા નફો તો આપેલો છે 87,500, પણ પ્રમાણ આપેલું નથી। तो त्या मैं रीतनी समझूती तमने आपेली हती के त्रण भागीदारों हो, यमा मुख्य के पायानो भागीदार एनो भाग एक धारवानो छे। एटले आ दाखलो गणता पहला अगाउनो लेक्चर जो बाळको खास जरूरी छे। एटले तमने वारंवार कहूँ छू, चेनल सब्सक्राइब करवानी बाकी होय तो करी देजो, अगाउनो वीडियो खास जोई लेजो। आपणा भागीदारो छे मेहता, पंडिया अने बाजपाई। समझजो, मेहता ने पंडिया करता चार गणो नफो मळे छे। मेहता ने पंडिया करता चार गणो मळे छे, एटले पंडिया ने 1,00,000 मळता होय ने तो मेहता ने चार गणा एटले 4,00,000 मळे। तो जो पंडियानो भाग तमने मळे ने तो मेहतानो मळशे। आगळ, बाजपाई ने मेहताना हिस्सानो अर्धो भाग मळे छे। हवे मेहता ने 4,00,000 मळे तो बाजपाई ने एना अर्धा 2,00,000 मळे। એટલે બાજપાઈનો ભાગ પાછો કોના પર આધારિત છે તો મહેતા પર, મહેતા પંડ્યા પર આધારિત છે અને બાજપાઈ મહેતા પર। તો ત્રણેયમાં બાળકો મુખ્ય આવશે પંડ્યા, જે મુખ્ય હોય એનો ભાગ ધારવાનો એક, છેદમાં કંઈ નથી 1 લખવાના। કેમ લખવાના? કારણ કે બીજા ભાગ બાળકો આપણને અપૂર્ણાંકમાં મળશે, અપૂર્ણાંક માટે છેદમાં 1। હવે મહેતા ને પંડ્યા કરતા ચાર ગણો નફો મળશે। ચાર ગણો એટલે ગુણ્યા 4, ત્રણ ગણો એટલે ગુણ્યા 3। મહેતા ને પંડ્યા કરતા ચાર ગણો તો પંડ્યાનો ભાગ 1/1, ચાર ગણો ગુણ્યા 4, ત્યાં પણ છેદમાં કંઈ નથી 1, ગુણાકાર અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે, તો મહેતાનો ભાગ આવશે 4/1। હવે બાજપાઈ ને મહેતાના હિસ્સાનો અડધો ભાગ મળે છે। ચાલો બાળકો, બાજપાઈ ને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, તો મહેતાનો ભાગ લખવાનો 4/1 ગુણ્યા અડધો, અડધો એટલે 1/2, ત્રીજો ભાગ તો 1/3, ચોથો તો 1/4, અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર, 4×4 2×1 2। હવે 2 વડે ભાગ ચલાવીએ તો 2/1 આવશે 1। આ બાજપાઈનો ભાગ 2/1। ફરીથી મહેતા, પંડ્યા, બાજપાઈ, રકમને આધારે ખ્યાલ આવી જાય, મુખ્ય છે પંડ્યા, એનો ભાગ 1/1, મહેતાને પંડ્યા કરતાં 4 ગણો ભાગ મળે, પંડ્યાનો ભાગ 1/1, 4 ગણો ગુણ્યા 4/1 એટલે 4/1, બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ તો મહેતાનો હિસ્સો 4/1, અડધો ગુણ્યા 1/2, 4×4 2×1 2, 4/2 2 વડે ભાગતા 2/1। હવે આ છેદમાં તો 1 જ છે, કોઈ પ્રોબ્લેમ જ નથી, એટલે બાળકો પ્રમાણ આવશે 4:1:2, ટોટલ 7, 4:1:2। હવે આગળની ગણતરી બાળકો એકદમ ઈઝી બનશે। હવે આ જે પ્રમાણ આવે છે એ મુજબ શેની વહેંચણી કરીશું? તો નફાની વહેંચણી કરીશું। ચાલો, તો પ્રથમ ભાગીદાર કોણ છે આપણો? પ્રથમ ભાગીદાર છે મહેતા। ચાલો, પેઢીનો નફો છે 87,500 ગુણ્યા મહેતાનો ભાગ 4/3, ટોટલ 7, બરાબર। ચાલો ભાગાકાર કરીએ, 7×7
चलो 12,500 × 4 एटले 50,000 रुपया ए मळशे मेहता ने। चलो मेहता पछी नंबर बे छे पंडिया 87,500 × पंडिया एकना छेदमा 7 એટલે પંડ્યાને મળશે બાળકો 12,500 અને છેલ્લે નંબર 3 બાજપાઈ 87,500 × 2 ના છેદમાં 7 એટલે 12,500 × 2 25,000 ત્રણેયનો ટોટલ કરી લેવાનો 87,500 થવો જોઈએ 50, 60, 70, 80, 87,500 ક્લિયર એટલે બાળકો ભાગીદારોના ભાગ પરસ્પર એકબીજા પર આધારિત હોય ત્યારે વાક્ય રચનાને આધારે મુખ્ય ભાગીદાર નક્કી કરવાનો એનો ભાગ એક ધારવાનો એના પર બીજાના ભાગ આધારિત હોય એટલે આપોઆપ અન્ય ભાગીદારોના ભાગ મળશે એને આધારે નફા નુકસાનનું પ્રમાણ નક્કી થાય એ મુજબ નફાની વહેંચણી થશે ક્લિયર બાળકો આ મહત્વની રીત હતી હજુ આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ માટે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક ઉદાહરણનો દાખલો ગણીશું અત્યારે અટકીએ છીએ ગુડ બાય આવજો